दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको रेड बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। नमस्कार विद्यार्थीओ, गया लेक्चर में आपणे पेराथायरोइड अने थायरोइड बे ग्रंथि लीधी। आजे आपणे लेवानी छे एड्रीनल ग्रंथि। आ ग्रंथि मोटी है। प्रत्येक मूत्रपिंड ना अग्र भागे एक एक जोड़। हवे एक एक जोड़ काम तो मूत्रपिंड नी एक जोड़ी होय, बे मूत्रपिंड ना ऊपर ना भागे होय। प्रत्येक मूत्रपिंड ना अग्र भागे एक एक जोड़ आवेली हुई, एड्रीनल ग्रंथियो आवेली हुई। बे बाजू ना मूत्रपिंड में ऊपर ना भागे हुई। आ ग्रंथि बे प्रकार ना पेशीओनी बनेली होय, जे बे प्रकारनी पेशीओनी बनेल होय छे। एनું બંધારણ બે પ્રકારની પેશીનું થયું હોય। કેન્દ્રમાં આવેલી પેશીને એડ્રીનલ મજ્જક કહેવાય, બહારની બાજુ આવેલી પેશીને એડ્રીનલ બાહ્યક કહેવાય। કેન્દ્ર તરફ આવેલ પેશીને એડ્રીનલ મજ્જક અને બહારની बाजुए आवेल पेशी ने एड्रीनल बाह्य कहे छे। आ रीतना बे पेशी नी बनेली होय। અંદર આવેલી છે એડ્રીનલ મજ્જક ને બહારની બાજુ આવેલી છે એડ્રીનલ બાહ્યક। એડ્રીનલ મજ્જક એડ્રીનાલિન અથવા તો એપેનેફિન, એડ્રીનલ મજ્જક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે। આ એડ્રીનલ મજ્જકમાંથી જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એને કહેવાય એડ્રીનાલિન અથવા તો એપિનેફિન। એડ્રીનાલિન અથવા એપિનેફિન
અને નોરેડ્રીનાલિન અથવા તો નોર એપિનેફિન તરીકે ઓળખાય. નોર અને નોર એડ્રીનાલિન અથવા નોર એપિનેફિન. આ વાક્યમાં શું કીધું જો? એડ્રીનલ મજક છે એડ્રીનાલિન અથવા તો એપિનેફિન, અને નોર એડ્રીનાલિન અથવા તો નોર એપિનેફિન તરીકે ઓળખાતા બે અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ કરે. એટલે અથવા અથવા નામ થયા, એડ્રીનાલિન અથવા તો એપિનેફિન કયો, નોર એડ્રીનાલિન અથવા તો નોર એપિનેફિન કયો, એટલે ચાર નથી અથવામાં નામ આપ્યા છે અલગ કરીને આપ્યા છે. એડ્રીનાલિન મજ્જક, એડ્રેનાલિન અથવા તો એપિનેફિન, અને નોર એડ્રેનાલિન અથવા તો નોર એપિનેફિન તરીકે ઓળખાતા બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. આ બંને સામાન્ય રીતે કેટકોલેમાઇન્સ તરીકે ઓળખાય છે. બંને સામાન્ય રીતે કેટકોલેમાઇન્સ તરીકે ઓળખાય છે. એ રીતે ઓળખાય. એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન ઝડપથી કોઈ પણ પ્રકારની એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન આ બે અંતઃસ્ત્રાવ છે એ ઝડપથી કોઈ પણ પ્રકારની તણાવની સ્થિતિને પહોંચી વળવા, તેમજ ઝડપથી કોઈ પણ પ્રકારની તણાવની સ્થિતિને પહોંચી વળવા અને સંકટ અંતસ્ત્રાવ તેમજ સંકટ અંતસ્ત્રાવ હમણાં કહું કેવી રીતે તેમજ સંકટ અંતસ્ત્રાવ અથવા તો લડોયા ભાગો પ્રકારના અંતસ્ત્રાવ કહે છે, અથવા લડો યા ભાગો પ્રકારના અંતસ્ત્રાવો તરીકે જાણીતા છે. આ બંને અંતસ્ત્રાવ એવા છે છોકરાઓ કે શરીરની અંદર કોઈ પણ અચાનક ફેરફાર થાય ત્યારે શરીરને વાકેફ કરાવે અને તે પરિસ્થિતિ સામે શરીરને રક્ષણ અપાવે, એટલે એને લડો યા ભાગો પ્રકારના અંતસ્ત્રાવો એવો નામ આપવામાં આવ્યો. આ અંતસ્ત્રાવો અચાનક ચપળતા, દાખલા તરીકે તમે સાયકલ લઈને જતા હોય ને સામેથી કોઈ બાઇક વાળો કાવો મારે તો તમારું આખે આખું ધ્યાન એકદમ ત્યાં કેન્દ્રિત થઈ જાય, એટલે એકદમ શરીરમાં ચપળતા આવી જાય. આપણે કોઈ કારે બાજીએ તો આપણા હાથ પગ થઈ ગાય ઘા હાલવા માંડે, હાલવા માંડે ને ધડાધડી મંડી પગ ઉલારવાનું, પાટા દેવાનું, ઘૂસતાન ઢીકાન, આંખની કીકી પોળી થઈ જાય, રૂવાળા ઊભા થઈ જાય, પરસેવો વળવા માંડે. દરેક વ્યક્તિની અંદર આ લક્ષણો સમાન હોતા નથી.
ભૂતકાળમાં આ ટોપિકમાં એક ઉદાહરણ હતું કે અચાનક તમે કોઈ એવા વન્ય પ્રાણીને જોઈ જાઓ તો તમે શું કરો એમ. એમાં એવું કીધું હતું કે તમે જાતા હોય અને સિંહ સામો આવી જાય તો તમે શું કરો. તો ત્યારે દરેકની પ્રતિક્રિયા અલગ હોય. કોક રાડું નાખવા માંડે, કોક ઝાડવા ઉપર ચડી જાય, કોકને કઈ ખબર ન પડે, સમજાઈને ત્યાં ત્યાં ઉભો રહે, ઉભો ઉભો રોવા માંડે. એટલે આ લડોયા ભાગોની સ્થિતિમાં એડ્રીનાલિન ગ્રંથિ છે એ જુદા જુદા પ્રકારનો પ્રતિકાર આપે. આંતસ્ત્રાવો દ્વારા ચપળતા, એટલે સ્ફૂર્તિ વધી જાય, આંખની કીકી પોળી થઈ જાય, કા પછી રૂવાડા ઉભા થાય, રૂવાટી ઊભી થાય, કે પછી પરસેવો થાય, દરેક વ્યક્તિમાં એના ગુણધર્મ જુદા હોય વગેરેમાં વધારો થઈ જાય. બંને અંતસ્ત્રાવ છે હૃદયના સ્પંદનમાં, હૃદયમાં સંકોચનની ક્ષમતા અને શોષણ દરમાં વધારો કરે. બંને અંતસ્ત્રાવ દ્વારા હૃદયના સ્પંદનમાં વધારો થાય. એટલે હૃદય છે સંકોચન વિકોચન ઝડપથી કરે, સ્પંદન વધે એટલે સંકોચનની ક્ષમતા વધી જાય, જેથી હૃદયની સ્પંદન ક્ષમતામાં વધારો થાય. આ ઉપરાંત શ્વસન દરમાં વધારો થાય. તમે દોડો કે કોઈ મિત્ર અરે તમે રેસ લગાડી 100 મીટરની રેસ લગાડો અને તમે દોડો, જ્યારે તમે દોડ વધારો થઈ જાય, તમે ઝડપથી દોડો એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધી જાય, હૃદયના ધબકારા વધી જાય, તમારી રેસ પૂરી થાય 10 મિનિટ. શાંતિથી તમે બેસો એટલે હૃદયના જે સ્પંદન વૈધાતા એ સામાન્ય થાય. મોટાભાગના ખોટું બોલે, અર્થઘટન બદલાવી નાખે કે ધબકારા ઘટી જાય. 72થી નીચે જાય તો માણસ મરી જાય. ધબકારા ઘટતા નથી, વધેલા ધબકારા ઘટે અને સામાન્ય થાય. એટલે 72થી વધ્યા હોય એ ઘટે અને પાછા સામાન્ય થાય એટલે 72 થાય. શ્વાસ તમારો જે ઝડપથી તમે લેતા હોય એ પણ શું થાય તો કે સામાન્ય થાય. કેટકોલેમાઇન્સ પણ ગ્લાયકોજનના વિઘટનને પ્રેરી કેટકોલેમાઇન્સ પણ ગ્લાયકોજન ના વિઘટન ને પ્રેરી રુધિરમાં ગ્લુકોઝ નું પ્રમાણ વધારે, વધુમાં
તે લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ ઉત્તેજે તથા તે લિપિડ અને પ્રોટીન ના વિઘટન એટલે લિપિડ અને પ્રોટીન નું વિઘટન કરે આ પ્રક્રિયાને ઉત્તેજના આપે ને પણ ઉત્તેજે એટલે ઝડપથી એનું વિઘટન થવા માંડે. એડ્રીનલ બાહ્યક આ મજબની વાત થઈ. જોના રેટિક પ્લેરિસ અંદરનું સ્તર એડ્રીનલ બાહ્યક જોના રેટિક પ્રેલિસ એ અંદરનું સ્તર જોના ફેરિક્યુલેટા એ મધ્ય સ્તર અને જોના ગ્લોમેરુલોસા બહારનું સ્તર એટલે બાહ્યકમાં પાછા ત્રણ સ્તર પડ્યા અંદરનું મધ્યનું અને બહારનું. તો કે જોના એડ્રીનલ બાહ્યક ને ત્રણ સ્તર માં વિભાજિત કરેલ છે. ત્રણેય સ્તરનું આપણે લખી નાખીએ. તો કે પેલા અંદરનું સ્તર પછી મધ્ય સ્તર ને પછી બહારનું સ્તર. અંદરનું સ્તર છે એનું નામ શું છે? જોના રેટિક પ્લુરિસ. આંદર મધ્ય સ્તર જોના ફેસી ક્યુલેટા. અને સૌથી અંદરનું સ્તર જોના ગ્લોમેરુલોસા. આમ એને ત્રણ સ્તરમાં વિભાજિત કરેલ છે એટલે ત્રણ સ્તર પડ્યા. અંદરનું સ્તર ઝોના રેટિક પ્લુરેસી, ઝોના ફેસિક્યુલેટા, ઝોના ગ્લોમેરુ લોસા. આ બાહ્યકના ત્રણ સ્તર. ત્રણ સ્તરમાં વિભાજિત થયું. એડ્રીનલ બાહ્યક ઘણા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. કારણ કે ત્રણ સ્તર છે તો ત્રણેય સ્તર માંથી કઈક ને કઈક તો સ્ત્રાવ થતો જ હશે ને, કઈક તો એનો અર્થ થઈ છે. હવે આગળ સામાન્ય રીતે તેને કોર્ટિકોઇડ્સ કહે છે. એમાંથી જે અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ થાય છે સામાન્ય રીતે તેને કોર્ટિકોઇડ્સ કહે છે. એને કોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવ કહેવાય જે કોર્ટિકોઇડ્સ ક્લોરાઇડ ટ્રેસ ના ગ્રહણ દ્વારા થાય. જે કોર્ટિકોઇડ્સ કોર્ટિકોઇડ્સ કાર્બોહાઇડ્રેટ્સ
કોર્ટીકોઇડ્સ કાર્બોહાઇડ્રેટ ના સંયોજન સાથે આવેલા હોય. કોર્ટીકોઇડ્સ કાર્બોહાઇડ્રેટ્સ ના સંયોજન સ્વરૂપે એમાં ગોઠવાયેલા હોય. કાર્બોહાઇડ્રેટ્સ એમાં શું હોય? સંયોજન હોય. તેમને ગ્લુકોકોર્ટીકોઇડ્સ પણ કહે છે, જેને ગ્લુકોકોર્ટીકોઇડ્સ પણ કહે છે અને ગ્લુકોકોર્ટીકોઇડ્સ તરીકે પણ ઓળખાય. જે કોર્ટીકોઇડ્સ આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના સમતોલનનું નિયંત્રણ કરે, જે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ આ બેના સમતોલનનું નિયમન કરે છે, એનું બેલેન્સ જાળવે, જેથી કરીને પાણી શરીરમાં ઘટી ન જાય કે વધી ન જાય અને ખનીજે ઘટે નહીં કે વધે નહીં. પહેલા આપણે આટલી વાત કરી પછી પાછા આગળ વધી. પ્રત્યેક મૂત્રપિંડના અગ્રભાગે એક એક જોડ એડ્રીનાલિન ગ્રંથિ આવેલી હોય, એટલે મૂત્રપિંડની એક જોડી બે ઉપર એક એક એટલે બે ગ્રંથિ હોય, જે બે પ્રકારની પેશીની બનેલી હોય. કેન્દ્ર તરફ આવેલી પેશીને એડ્રીનલ મજ્જક કહેવાય, બહારની તરફ આવેલી પેશીને એડ્રીનલ બાહ્યક કહેવાય. એડ્રીનલ મજ્જક એડ્રીનાલિન અથવા તો એપિનેફિન અને નોર એડ્રીનાલિન અથવા તો નોર એપિનેફિન તરીકે ઓળખાતા બે અંતઃસ્ત્રાવનો શું કરે? સ્ત્રાવ કરે. એટલે આ ચારેય નામ લખવાની જરૂર નથી. કાં તમે લખો એડ્રીનાલિન અથવા તો એપિનેફિન અથવા તો તમે લખો નોર એડ્રીનાલિન અથવા નોર એપિનેફિન, પણ આમ લખો તો ન હાલે. એડ્રીનાલિન અને નોર એપિનેફિન એમ ન હાલે, જોડીએ જોડી રાખવાની. બંને સામાન્ય રીતે કેટકોલેમાઇન્સ તરીકે ઓળખાતા અંતઃસ્ત્રાવ છે. એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન ઝડપી કોઈ પણ પ્રકારની તણાવની સ્થિતિને પહોંચી વળવા તેમજ સંકટ અંતઃસ્ત્રાવ અથવા તો લડોયા ભાગો પ્રકારના અંતઃસ્ત્રાવ તરીકે એને ઓળખવામાં આવે, એટલે કે અચાનક કોઈ પણ ઘટના થાય ત્યારે શરીરનું રક્ષણ કરતા અંતઃસ્ત્રાવ છે. અંતઃસ્ત્રાવ દ્વારા શરીરમાં ચપળતા વધી જાય, આંખની કીકી પોળી થઈ જાય, આપણે બાંધીએ ત્યારે આંખની કીકી પોળી થઈ જાય, શરીર આખું ધ્રુજવા માંડે, અવાજ મોટો થઈ જાય, રૂવાટી ઊભી થઈ જાય, આ બધા એના લક્ષણ છે. આંખની કીકી પોળી થાય, રૂવાટી ઊભી થઈ જાય, પરસેવો વળવા મળે, દરેક વ્યક્તિમાં એ લક્ષણ અલગ અલગ હોય. આપણે હમણાં આની પહેલા મેં તમને ઉદાહરણ આપ્યું એમાં આપણે એ ચર્ચા કરી છે કે દરેકની અંદર અંતઃસ્ત્રાવની અસર સમાન હોતી નથી. બંને અંતઃસ્ત્રાવ દ્વારા હૃદયના સ્પંદનમાં વધારો થાય, એટલે તમે દોડો, મેં તમને ઉદાહરણ આપ્યું, દોડો, કસરત કરો, શારીરિક શ્રમ કરો ત્યારે તમારા હૃદયના ધબકારા વધી જાય. એટલે અહીંયા એમ કીધું બંને અંતઃસ્ત્રાવ દ્વારા હૃદયના સ્પંદનમાં વધારો થાય, જેથી હૃદયની સ્પંદન ક્ષમતામાં વધારો થાય, શ્વાસોશ્વાસનો દર વધી જાય. પણ 10-15 મિનિટ તમે આરામ કરો એટલે તમારા વધેલા ધબકારા પાછા સામાન્ય થઈ જાય, સામાન્ય થાય. ઘણા બધા ખોટું અર્થઘટન કરે છે, એમ કહે કે ઘટી જાય, તો ઘટી જાય તો મૃત્યુ થાય, એટલે વૈધા છે એ સામાન્ય થાય. પણ ગ્લાયકોજનના વિઘટનને પ્રેરે, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે,
तथा ते लिपिड अने प्रोटीन ना विघटन ने पण उत्तेजित करे। एड्रिनल बाह्यक ने त्रण स्तर में विभाजित करवामां आव्युं। अहीं सुधीनी वात छे छोकरा कोनी थई? एड्रिनल मज्जक नी थई। અંદરનું સ્તર જોના રેટિક્યુલેરિસ, મધ્ય સ્તર જોના ફેસિક્યુલેટા, બહારનું સ્તર જોના ગ્લોમેરુલોસા। એડ્રિનલ બાહ્યકમાંથી ઘણા પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય। સામાન્ય રીતે તેને કેટકોલાઇટ્સ કહેવામાં આવે, કોર્ટિકોઇડ્સ કહેવામાં આવે, જે કોર્ટિકોઇડ્સ કાર્બોહાઇડ્રેટ્સ સાથે સંયોજન સ્વરૂપે આવેલા હોય, જેને ગ્લુકોકોર્ટિકોઇડ્સ પણ તરીકે ઓળખવામાં આવે છે। જે રુધિર જે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ ના સમતોલનનું શું કરે? નિયંત્રણ કરે, એટલે પાણી અને ખનિજને જાળવી રાખે, ઘટવા દે નહીં। અહીં સુધીનો પોઝ લઈ લ્યો, આપણી ફેરબુકમાં ઉતારવાનું છે। દરેક લેક્ચરમાં હું દરેક ટોપિકમાં તમને કહું છું કેવા ખાતર નથી, આના માટે તમારે ખાસ મહેનત કરવી પડશે, કારણ કે આ જ તમારી રેફરન્સ બુક છે, સમજી લેજો। પછી તમારે રેફરન્સ બુક તમારી રીતે પરચેસ કરવી હોય તો મારી ના નથી, પણ અત્યારે લેક્ચરમાં સાથે સાથે બનતી જાય છે, કારણ કે કોઈ પણ રેફરન્સ બુક બને પાઠ્ય પુસ્તકમાંથી નથી, તો એક્સ્ટ્રા ખર્ચો કરવો એના કરતાં વ્યવસ્થિત ફેરબુક જ બનાવો, ને જે તમને દરેક એક્ઝામમાં કામ આવશે। તમારે ત્રણ એક્ઝામ દેવાની થાય, નીટમાં કામ આવશે, કારણ કે ત્યાં 11મું 12મું બે આવે આવે ને। હાલો હવે આપણે આ કાઢી નાખી એટલે આગળના ભાગમાં વધીએ। છેલ્લે આપણે અહીંયા લીધું શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સમતોલનનું નિયમન કરે। હવે તે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ નું સમતોલન ને નિયંત્રણ કરે, તેને મિનરેલો કોર્ટિકોઇડ્સ કહે છે। તેથી તેને મિનરેલો કોર્ટિકોઇડ્સ કહે છે, કારણ કે પાણીનું એનું સમતોલન કરે એટલે એને મિનરેલો કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખવામાં આવ્યા। આગળ આલ્ડોસ્ટેરોલ આપણા શરીરનો મુખ્ય આલ્ડોસ્ટેરોલ શરીરનો મુખ્ય મિનરેલો કોર્ટિકોઇડ્સ છે।
આ બધા નામ અઘરા અંતઃસ્ત્રાવોના મેં તમને ઘણી વાર કીધું આ ચેપ્ટરમાં, એના માટે તમારે એ નામ પાકા કરવા પડે અથવા તો લખીને તૈયાર કરવા પડે તો જ તમને યાદ રહેશે, કારણ કે તમે બધા નામ પહેલી વાર સાંભળો. આલ્ડોસ્ટેરોન આપણા શરીરનો મુખ્ય મિનરેલો કોર્ટીકોઇડ્સ છે, ગ્લુકોકોર્ટીકોઇડ્સ, ગ્લુકોનિયો, ગ્લુકો કોર્ટીકોઇડ્સ, ગ્લુકોનિયો જીનેસિસ, ગ્લુકોનિયો જીનેસિસ, લિપોલાઇસિસ, લિપોલાઇસિસ, આ બધા અંતઃસ્ત્રાવના નામ. પ્રોટીઓલાઇસિસ, ને ઉત્તેજિત કરે છે. ગ્લુકોકોર્ટીકોઇડ છે કોને કોને ઉત્તેજિત કરે? ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ, પ્રોટીઓલાઇસિસ, આ બધાને શું કરે? ઉત્તેજિત કરે. તથા કોષીય ગ્રહણ ક્ષમતા અને તથા કોષીય ગ્રહણ ક્ષમતા અને કોષોની ગ્રહણ કરવાની ક્ષમતા અને એપીનો એમિનો એસિડના વપરાશને અવરોધે અને એમિનો એસિડ ના વપરાશ ને અવરોધે એટલે એનો વપરાશ ઓછો થવા દે. કોર્ટિસોલ હદ પરિવહન તંત્રની જાળવણી, કોર્ટિસોલ હદ પરિવહન તંત્ર એટલે કે હૃદય હદ પરિવહન તંત્રની જાળવણી ઉપરાંત મૂત્રપિંડના કાર્યની જાળવણી પણ કરે ની જાળવણી તથા મૂત્રપિંડ તંત્રની જાળવણી કરે. આ બે તંત્રનું સંચાલન ટૂંકમાં કાર્ય કરવાની ક્ષમતાની જાળવણી કરે જેથી બંને તંત્રોમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન આવે. ગ્લુકોકોર્ટીકોઇડ્સમાં ખાસ કરીને કોર્ટિસોલ, ગ્લુકોકોર્ટીકોઇડ્સમાં ખાસ કરીને અંતઃસ્ત્રાવ ગ્લુકોકોર્ટીકોઇડ્સ ખાસ કરીને કોર્ટિસોલ એ એન્ટી ઇન્ટ્રેલેમેટરી અસર પ્રેરે. ખાસ કરીને કોર્ટિસોલ કઈ અસર કરે? એન્ટી એન્ટ્રી નામ થોડું અઘરું છે, ઇન્ટ્ર લેમેટ્રી અસર પ્રેરે. રોગ પ્રતિકારક તંત્રને અવરોધે,
આપણું જે રોગ પ્રતિકારક તંત્ર હોય એને અસર કરે. કોર્ટિસોલ રક્તકણના ઉત્પાદનને ઉત્તેજે. કોર્ટિસોલ રક્તકણના ઉત્પાદનને ઉત્તેજે એટલે વધુ માત્રામાં રક્તકણ ઉત્પન્ન થાય એવું કરે. આલ્ડોસ્ટેરોલ મુખ્ય મૂત્રપિંડ નલિકા પર અસર કરે. આલ્ડોસ્ટેરોલ મુખ્યત્વે મૂત્રપિંડ નલિકા પર અસર કરે. મૂત્રપિંડ નલિકાને અસર કરે. એને પ્લસ અને પાણીના પુનઃશોષણ કરે તથા એને પ્લસ અને પાણીના પુનઃશોષણ હમણાં કહું કઈ જગ્યાએથી આયનના તથા કે પ્લસ અને ફોસ્ફેટ આયનના ફોસ્ફેટ આયનના ઉત્સર્જનને ઉત્તેજે. મૂત્ર નિર્માણની ક્રિયા યાદ કરો. ઉત્સર્ગ એકમ બાઉમેનની કોથળી એમાં બહારથી આવતી હતી રુધિરવાહિની જેને આપણે અંત રુધિરવાહિની કીધી. અંદર દાખલ થઈ એટલે અસંખ્ય સૂક્ષ્મ નલિકાઓમાં વિભાજિત થઈ હતી 50 જેટલી યાદ આવ્યું. હવે બાઉમેનની કોથળી અને રુધિરવાહિની દ્વારા બન્યું હતું માલ્પિથિયન કાય. બાઉમેનની કોથળી આગળ નજીકમાં એક ગૂંચડું બન્યું હતું નિકટવય ગૂંચળામય ભાગ. ત્યાંથી નળી યુ આકારે વાકી વળી હેનલેનો પાસ આગળ જઈ પાછું ગૂંચડું બનાવ્યું દૂરસ્થ ગૂંચળામય ભાગ. ત્યાંથી વયું ગયું ક્યાં? સંગ્રહ નલિકામાં. તો જ્યારે ગારણ ઉત્સર્ગ એકમમાંથી પસાર થતો હોય ત્યારે ગારણની અંદર રહેલા ખનિજ અને પાણી જે શરીરમાંથી નિકાલ ન થઈ જાય એનો વ્યય ન થઈ જાય એના માટે ત્યાં પુનઃશોષણની ક્રિયા થતી હતી. તો શરીરમાંથી એને અને પાણીનું ત્યાં પુનઃશોષણ થઈ જાય અને કે અને ફોસ્ફેટ જે વધારે છે તો એનું ઉત્સર્જન થઈ જાય. તો આ ક્રિયા કરવા માટે એડ્રીનલ ગ્રંથિમાંથી આલ્ડોસ્ટેરોલ નો સ્ત્રાવ થાય અને જે મૂત્રપિંડ નલિકા ઉપર શું કરે? અસર કરે. આમ શરીરની અંદર પાણી અને ખનિજ નું શું કરે? સંતુલન જાળવે. જો શરીરની અંદર ખનિજની માત્રા પછી વધી જાય તો પણ આપણને પ્રોબ્લેમ થાય ને, આપણે બીમાર પડવાની શક્યતા વધી જાય. અને જો શરીરમાંથી પાણીનો વ્યય થઈ જાય તો પણ આપણે બીમાર પડવાની શક્યતા શું થાય છે? વધી જાય છે. તો આ ન થાય એટલા માટે એડ્રીનલ ગ્રંથિમાંથી આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે અને જે આપણા શરીરનું શું કરે છે? રક્ષણ કરે છે. એટલે અગત્યની ગ્રંથિ છે. ને પાછું જો એનું સ્થાન ક્યાં? તો કે મૂત્રપિંડની ઉપર. તો આ ક્રિયા ક્યાં થાય? મૂત્રપિંડમાં જ થાય ને. ઉત્સર્ગ એકમ ક્યાં હોય? મૂત્રપિંડની અંદર હોય. દરેક મૂત્રપિંડમાં કેટલા હોય? તો કે 10 લાખ એવું તો આપણે ભણવામાં. આ રીતના એ અસર કરે. એટલે કોઈ પણ વસ્તુ બાયોલોજીની અંદર કોઈ વસ્તુ ગોખવાની નથી છોકરાઓ, બધું એકબીજા તાલમેલમાં જ હોય. આમ આલ્ડોસ્ટેરોલ ઇલેક્ટ્રોલાઇટ્સ જેથી આલ્ડો
स्टेरॉल इलेक्ट्रोलाइट्स तरीके ओळखाय छे। एटला माटे ने इलेक्ट्रोलाइट्स तरीके ओळखवामां आवे छे। देह जल प्रमाण शरीर नी अंदर आवेलू प्रवाही એટલે અંગો વચ્ચે રહેલું પ્રવાહી, દાખલા તરીકે ફેફસા, હૃદય, કિડની, તો આ બધા અંગ થયા, એમની વચ્ચે જે અવકાશ હોય એ અવકાશમાં હોય પ્રવાહી, જેને કહેવામાં આવે દેહ જળ। દેહ જળ પ્રમાણ જાળવે, એનું પ્રમાણ જાળવે, આશ્રુતિ દાબ અને આશ્રુતિ દાબ, આશ્રુતિ વિશે આપણે ભણી ગયા, કોઈ પણ દ્રવ્ય કઈ દિશામાં ગતિ કરે, પોતાના વધુ જથ્થાથી પોતાના ઓછા જથ્થા તરફ ગતિ કરે ને આશ્રુતિ, અહીંયા આશ્રુતિ દાબ એટલે બહારથી જે દબાણે વહેતું પ્રવાહી અટકી જાય એને કહેવાય આશ્રુતિ દાબ। થીસલ ફનેલ નો પ્રયોગ યાદ આવ્યો, જેના મોટા છેડે ગરણીના થીસલ ફનેલના નીચેના છેડે આપણે 5 મિનિટ પેપર, દેડકાનું મૂત્રાશય કે ઈંડાની જરદી લગાડીને પ્રયોગ કર્યો હતો આશ્રુતિનો, ત્યારે બીકરમાંથી પાણી થીસલ ફનેલમાં ચડતું હતું, થીસલ ફનેલનો ઉપરનો પાતળો ભાગ થી આપણે અંગૂઠાથી દબાવી દઈ તો શું થઈ જાય, તો કે પ્રવાહી અંદર આવતું બંધ થઈ જાય। તો જે દબાણે અંદર દાખલ થતા પ્રવાહીને રોકી શકાય એ દબાણને શું કહેવાય આશ્રુતિ દાબ, રુધિર દાબ ને જાળવવામાં મદદ કરે। શરીરની અંદર જે રુધિરનું દબાણ હોય, જે દબાણે રુધિર આખા બોડીની અંદર વહે છે, એ દબાણ એક ધારું રાખે, વધી ન જાય, ઘટી ન જાય, એને મેન્ટેન કરે। જો રુધિરનું પ્રેશર વધી જાય તો આપણા શરીરની અંદર આવેલી સૂક્ષ્મ કેશિકાઓ ફાટી જાય, બહુ ઝડપથી દબાણ આવી જાય તો કદાચ રુધિર વાહિનીઓ ફાટી જાય, ધમની ને શીરા, તો આપણને એટેક આવી જાય, કારણ કે બ્લડ છે એ આંતરાલીય પ્રવાહીમાં શું થાય પડી જાય। એવું ન થાય એટલા માટે રુધિરના દબાણને પણ એ જાળવે, વધવા ન દે, ઘટવા ન દે। એડ્રીનલ બાહ્યક દ્વારા અલ્પ માત્રામાં અલ્પ માત્રામાં, બહુ ઓછી માત્રામાં એન્ડોજેનિક પ્રકારના સ્ત્રાવ થાય, સ્ટીરોઇડ પણ સ્ત્રાવ પામે, એન્ડોજેનિક અલ્પ માત્રામાં, બહુ ઓછી માત્રામાં સ્ત્રાવ પામે, જે શરીર પર વાળ અથવા તો ખડતલ બાંધો, પ્યુલિક વાળ, ચહેરાના વાળ વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવે। ક્યારે થાય આ? તો કે યૌના રમ એટલે યુવા અવસ્થાએ, કોઈ પણ બાળકનો જન્મ થાય એ બાળક નર હોય કે માદા, એટલે કે છોકરો હોય કે છોકરી હોય,
જન્મ સમયે માત્ર એના માથાના ભાગે જ વાળ હોય અને એની માત્રા પણ બહુ ઓછી હોય. ઉંમરની સાથે જો એ છોકરો છે તો 14 વર્ષની આસપાસ એને દાઢી મૂછ આવે, બગલમાં વાળ આવે અને જાતીય અંગોની આસપાસ પણ વાળ ઉત્પન્ન થાય. સ્ત્રી હોય તો માત્ર એને બગલમાં અને જાતીય અંગોની આસપાસ એટલે કે યોનિની આસપાસ વાળ આવે. પણ આના માટે માત્ર એક અંતઃસ્ત્રાવ નથી, બીજા અંતઃસ્ત્રાવ હોય છે, જાતીય અંતઃસ્ત્રાવ હોય એની ઉપર અસર કરે. પુરુષની અંદર ચહેરાના તો વાળ આવે છે, સાથે સાથે હાથમાં છાતીના ભાગે પણ રૂવાટી ઉત્પન્ન થાય, જે સમય જતા વાળનું સ્વરૂપ ધારણ કરે. સ્ત્રીની અંદર હાથમાં અને છાતીના ભાગે રૂવાટી ઉત્પન્ન થતી નથી. તો સ્ટેરોઇડ પ્રકારના એન્ડોજેનિક સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ દ્વારા યૌનારંભ એટલે યુવા અવસ્થાની શરૂઆતે જે યુવા અવસ્થાની શરૂઆત એટલે પુખ્ત અવસ્થા તરફ તમે જઈ રહ્યા છો તે દરમિયાન શરીર પર વાળ પ્યુબિક વાળ એટલે કે જાતીય અંગોની આસપાસ ઉત્પન્ન થતા વાળ અને ચહેરાના વાળ વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવે. આ ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે. આગળ એડ્રીનલ બાહ્યક દ્વારા અંતઃસ્ત્રાવોનું ઓછું ઉત્પાદન, એડ્રીનલ બાહ્યક દ્વારા અંતઃસ્ત્રાવોનું ઓછું ઉત્પાદન. જો અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન ઓછું થાય તો કાર્બોદિતોના ચયાપચયમાં ફેરફાર પ્રેરે. એટલે આપણે લીધેલો ખોરાક, ખોરાકના માધ્યમ દ્વારા જે કોઈ કાર્બોદિત પદાર્થ આપણી અંદર દાખલ થયા છે, આવા કાર્બોદિત પદાર્થોનું ચયાપચયની અંદર શું થાય, વિક્ષેપ આવે, જેને કારણે ખોરાકમાં દાખલ થયેલા કાર્બોદિત પદાર્થનું સંપૂર્ણ પાચન થતું નથી, જેને કારણે અતિશય નબળાઈ અને થાક લાગે. કારણ કે ખોરાક તમે લ્યો છો પણ લીધેલા ખોરાકનું પૂર્ણ પાચન થતું નથી. ખોરાકનું પાચન ન થાય તો ખોરાકમાંથી આપણને પૂરતી માત્રામાં પોષક તત્વો મળે નહીં. પોષક તત્વો ન મળવાને કારણે શરીરની અંદર દેહધાર્મિક ક્રિયા કરવામાં વિક્ષેપ આવે. જે રીતે થવી જોઈએ તે રીતે દેહધાર્મિક ક્રિયા થાય નહીં, શરીર અંદરથી નબળું પડતું જાય. આગળ જે
એડ્રિનસ રોગ તરીકે ઓળખાય છે, જે એડિસન્સ રોગ તરીકે ઓળખાય. એડ્રિનલ ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ન થવાને કારણે આ રોગ થયો એટલે નામ આપ્યું એડિસન્સ રોગ. તો આ છે છોકરા એડ્રિનલ ગ્રંથિ. આપણે પાછું લઈ લઈ, તેથી તેને મિનરેલો કોટિકોઇડ્સ કહેવાય. આલ્ડોસ્ટેરોલ શરીરનો મુખ્ય મિનરેલો કોટિકોઇડ્સ છે. ગ્લુકોકોટિકોઇડ્સ જે ગ્લુકોનિયો જીનેસિસ, લિપોલાઇસિસ અને પ્રોટીઓલાઇસિસ આ ત્રણેયને ઉત્તેજિત કરે છે. કોષીય ગ્રહણ ક્ષમતા અને એમિનો એસિડના વપરાશને અવરોધે છે. કોર્ટિસોલ્સ હદ પરિવહન તંત્રની જાળવણી કરે અને મૂત્રપિંડની પણ જાળવણી કરે. જો અહીંયા એમસીક્યુ પૂછાઈ શકે કે હદ પરિવહન તંત્ર અને મૂત્રપિંડની જાળવણી કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય ને કઈ ગ્રંથિ દ્વારા તે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, બે એમસીક્યુ ભાઈ ને. કયા અંતઃસ્ત્રાવ દ્વારા? તો કે કોર્ટિસોલ્સ. અને બીજી એમસીક્યુ, હદ પરિવહન તંત્ર ની જાળવણી અને મૂત્રપિંડની જાળવણી માટે કાર્ય કરતો અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે? આ એમસીક્યુ થોડોક ટ્વિસ્ટ થઈ ગયો. તો દરેક મુદ્દામાંથી છોકરા વી રીતના એમસીક્યુ નીકળી શકે. આ દરેક મુદ્દામાંથી એમસીક્યુ બને, જેટલા મુદ્દા એટલા એમસીક્યુ થાય. તો એ ગણતરીથી પણ તમારે તૈયારી કરવી પડે. ગયા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું કે ભાઈ એમસીક્યુ છે, તમારે એક્ઝામની અંદર એમસીક્યુ પેપરમાં એમસીક્યુ મેક્સિમમ આવવાના. બોર્ડમાં 50 માર્કના આવશે, ગુજકેટ આખું આવશે, નીટ આખું એમસીક્યુ આવશે. તો આ વસ્તુ તમે ક્યારે સોલ્વ કરી શકો? જ્યારે તમે થિયરી વ્યવસ્થિત સમજ્યા હોય અને તૈયાર કરી હોય. તો ગોખવાની નથી, ગોખી તો નાખો, એવું નથી કરવાનું. ખાલી યાદ રાખવાનું નથી, એને મગજમાં ઉતારવાનું છે કે આને આમ પૂછે તો આપણો જવાબ શું હોવો જોઈએ, એ આવડવું જોઈએ. આગળ ગ્લુકોકોટિકોઇડ્સમાં ખાસ કરીને કોર્ટિસોલ એ એડ્રિનલ ઇન્ટ્રોલેમેટરી અસર છે, રોગપ્રતિકારક તંત્રની અવરોધે છે. કોર્ટિસોલ રક્તકણના ઉત્પાદનને પણ ઉત્તેજે. હવે એ પૂછાય કે રક્તકણના ઉત્પાદનને કોણ ઉત્તેજે? તો કે કોર્ટિસોલ. આલ્ડોસ્ટેરોલ મુખ્યત્વે મૂત્રપિંડ નલિકા ઉપર અસર કરે, મૂત્રપિંડ નલિકા ઉપર અસર કરે જેથી કરીને મૂત્રપિંડ નલિકાની અંદર જે ગારણનું વહન થાય છે તેમાં રહેલા એને અને પાણીનું પુનઃ શોષણ થઈ જાય. ગારણમાં વધુ માત્રામાં કે અને ફોસ્ફેટ આયન હોય તો એનું ઉત્સર્જન થઈ જાય, વધુ માત્રામાં છે, શરીરને જોતા નથી તો એનું ઉત્સર્જન થાય છે, જોઈ છે તો એનું પુનઃ શોષણ થાય છે, આવું કંઈક છે. જેથી આલ્ડોસ્ટેરોલ ઇલેક્ટ્રોલાઇટ્સ તરીકે પણ ઓળખાય છે. દેહ જળ પ્રમાણ જાળવે, આસુરતી દાબને કંટ્રોલ રાખે, રુધિરના દબાણને પણ જાળવી રાખે. આશ્રુતિ દાબ એટલે મેં તમને કીધું, જે દબાણે પાણીનો પ્રવાહ વહેતા પાણીનો પ્રવાહ અટકી જાય તે દબાણને કહેવાય આશ્રુતિ દાબ. એના માટે આપણે ભણી ગયા થીસલ ફનેલનો પ્રયોગ. એડ્રિનલ બાહ્યક દ્વારા અલ્પ માત્રામાં એન્ડોજેનિક સ્ટીરોઇડ્સ નો પણ સ્ત્રાવ થાય, જે યૌના રંભ એટલે યુવા અવસ્થાની શરૂઆતમાં શરીર પર વાળ ઉત્પન્ન કરે. પ્યુબિક વાળ એટલે કે જાતીય અંગોની આસપાસ નર અને માદા. ચહેરા ઉપર વાળ આવે તો કે માત્ર નળમાં આવે પર વાળ ઉત્પન્ન થવી,
ની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે, હાથની રૂવાટી ઉપર વાળ આવે, હાથમાં રૂવાટી સ્વરૂપે વાળ આવે. સ્ત્રીની અંદર ખાસ યાદ રાખજો, ચહેરા ઉપર અને છાતીના ભાગે વાળ આવતા નથી, કારણ કે એના જાતીય લક્ષણો છે. એડ્રીનલ બાહ્યક દ્વારા અંતઃસ્ત્રાવનું ઓછું ઉત્પાદન થાય તો કાર્બોદિતોના ચયાપચયમાં ફેરફાર થાય, કાર્બોદિત પદાર્થનું પાચન ન થાય, આપણને પાચનને અંતે પોષક તત્વો ઓછી માત્રામાં મળે, શરીરની અંદર દેહધાર્મિક ક્રિયા કરવામાં આ પોષક તત્વોની ખામીને કારણે શરીરની અંદર નબળાઈ આવે, થાક લાગે, થોડુંક ચાલો તો થાક લાગે, શારીરિક કામ થોડુંક કરો તો થાક લાગે, હાથ પગ તૂટે, આવા બધા પ્રશ્નો થાય, જેના લીધે અતિશય નબળાઈ અને થાક લાગે, જે એડ્રિનસન્સ રોગ તરીકે ઓળખાય છે. હવે છોકરા, તો એક પેલા પોઝ લઈ લ્યો, પછી આપણે આ દૂર કરી અને ઓલા ભાગમાં આપણી ફિંગર લઈ લે, એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતના હોય. એટલે આખે આખો પોઝ લઈ લેજો, બરાબર. હવે અહીંયા આપણે આકૃતિ દૂર નાખી, સામાન્ય હે પણ સમજવા જેવું. જો આપણે મૂત્રપિંડ હોય, આ રીતનું મૂત્રપિંડ હોય જેને આપણે કિડની કહી, કિડની થઈ, બરાબર. હવે આ ભાગમાં, આ ભાગે આ છે ને એ એડ્રીનલ ગ્રંથિ છે, અને એની નીચે અહીંયા મેદ એટલે ચરબી આવેલી હોય, ને આ છે મૂત્ર પિંડ કિડની છે. એડ્રીનલ ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ છે એનો મેક્સિમમ ફાળો ક્યાં ગયો, તો કે મૂત્રપિંડ ઉપર જાય. બે કિડની હોય ને બે બાજુ એવી રીતના, અને અંદરનો ભાગ છે એ કઈક આવી રીતના એને ડ્રો કરીને મૂક્યો હે, આ લોકોને અહીંયા એવું કીધું એડ્રીનલ બાહ્ય, ને આ ભાગને કીધું એડ્રીનલ મજ્જક.
એટલે હવે જુઓ તો આનો જયારે તમે છેદ લ્યો ને, આનો છેદ ઉભો એડ્રીનલ ગ્રંથિનો, એટલે આવું દેખાય બાહ્યક અને મજ્જક. બાહ્યક ના પાછા અહીંયા ત્રણ સ્તર પડ્યા, આની પેલા ત્રણ સ્તર પડ્યા, એ ત્રણ સ્તર થયા, પણ મજ્જકમાં ત્રણ સ્તર પડતા નથી. આ થઈ આપણી મોટા મોટી ગ્રંથિ. હવે વાત આવશે શુક્રપિંડ અને અંડપિંડની, જેના વિશે ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરવાની થશે. અહીંયા આપણે આટલું અટકીએ છીએ, આખો પોઝ લઈ લેજો અને નોટ ડાઉન કરવાનું છે. ફિગર ને અને થિયરી ને કાંઈ એટલું બધું મહત્વ છે નહીં, માત્ર આ તો મેં તમને એટલા માટે દોરીને બતાવ્યું કે એડ્રીનલ ગ્રંથિનું સ્થાન ક્યાં છે એમ, મૂત્રપિંડના ઉપરના ભાગે. અને બે કારણ, તો કે બે મૂત્રપિંડ હોય ને કિડની, એક જોડ બે ઉપર એક, એટલે એડ્રીનલ ગ્રંથિ છે બે જોડીમાં એ. ક્લિયર? અહીંયા આપણે અટકીએ. આવતા લેક્ચરની અંદર આપણે શુક્રપિંડ અને અંડપિંડ ગ્રંથિઓ લેવાની થશે.